सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। नष्टो मोह स्मृतिर्लब्धा तत्प्रसादात्मया च्युत, स्थितोऽस्मि गतसन्देह करिष्ये वचनं तव, करिष्ये वचनं तव। बोलो स्वामीनारायण भगवान। विक्रम संवत 2075 महासुद 12 रविवार तारीख 17 फेब्रुआरी 2019 कुंडलधाम। आज रविवार होवाथी रवि सभा नो लाभ मळशे। शिवलाल भाई ना जीवन में प्रसंगोपात जे जे संतो एमना जीवन में कल्याणकारी प्राप्त थया छे, संतो द्वारा शिवलाल भाई श्रेष्ठना जीवन में जे कई फायदाओ थे एनी बहुत सारी कथा चाले छे। काले वात आवी थी कि गुणादितानंद स्वामीए बिलखाना महनजीना भाव ने परम कल्याणकारी बनावी दीधो। एमने तकलीफ थी कि कोण रांधशे, तो जाते रांधी ने पण एमनु भलू कर्यु। पछी स्वामी जमती वक्ते तरणेक वखत एक जगह थी बीजी जगह उभा थईने गया, एना हेतु में स्वामी कीधु के ए तीर्थ बने छे। ए प्रसंगे लेखक एक बहुत सारी भलामण करे छे कि मोटा संतनी क्रिया ने समझी शके नहीं जन, समझे जो कोई जीव तो ज्ञान थाय मोटो संत। जे जेटला समर्थ होय, मोटा होय, प्रभुनी नजीक होय, एने आपणे लगभग समझी शकता नथी के शा माटे तेओ आवुं करे छे। परंतु जो कोई जीव ए समझी जाय तो ए स्वयं मोटो बनी जाय। जे मोटा संतनी रीतने समझी शके छे, तेमना आचरणने समझी शके छे, तेमा सदा निर्दोष भाव राखे छे, ते टूंक समयमां तेमना जेवो महान संत बनी जाय छे। एवी आ जबरी वात छे। नरसिंह मेहतानुं एक भजन छे, तेमा खुद भगवान बोल्या होय एवा शब्दो नरसिंह मेहताजीए लख्या छे। लक्ष्मीजी अर्धांगना मारी, ते मारा संतनी दासी रे। लक्ष्मीजी अर्धांगना मारी, ते मारा संतनी दासी रे। लक्ष्मीजी अर्धांगना मारी, ते मारा संतनी दासी रे। अड़सठ तीरथ संतन चरण, अड़सठ तीरथ संतन चरण, कोटि गया कोटि काशी रे, कोटि गया कोटि काशी रे। लक्ष्मी जी अर्धांग ना मारी, ते मारा संतन दासी रे। खुद भगवान बोली रहा छे कि वाला भक्तो हांभळो, आम तो आ लक्ष्मीजी छे ने ए मारी अर्धांगना, मारी राणी पत्नी गणाय छे, एटले तो मंदिरोमां मारी साथोसाथ सिंहासनमां बिराजे छे, छतां पण ते मारा संतनी तो दासी छे।
લક્ષ્મીજીને મેં મારા ઊર ઉપર વાસ આપ્યો છે અને સંતોને તો મેં મારા હૃદયમાં રાખ્યો છે. એવા સંતના ચરણોમાં કરોડો ગયા મીન્સ ગયા નામના તીર્થસ્થાન આવી ગયા, જે પિતૃના ઉદ્ધાર માટેનું બહુ પ્રસિદ્ધ સ્થાન છે ઉત્તર ભારતમાં. ગયા કરોડો ગયાજી એમાં આવી ગયા, કરોડો કાશી કેદાર વગેરે અનેક પ્રકારના તીર્થો એમના ચરણોમાં આવી ગયા. આવો મહિમા મારા વાલા વાલા સાચા સંતનો છે. કોણ બોલ્યું ભાઈ? ખુદ પરમાત્મા બોલ્યા. નરસિંહ મહેતાએ આવું લખ્યું છે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા એ ભજનમાં. આવો મહિમા સમજાય ત્યારે શિવલાલ શેઠની જેમ સતત સમાગમ થાય. જે માણસોને જેનો મહિમા સમજાય છે તે કોઈ પણ ભોગે એના યોગમાં આવી જાય છે. આવી જાય છે કે નહીં ભાઈ? આ યુવાનો થોડા બેઠા છે એટલે એક વાત કહી દઉં. બોટાદના ભાવનગરના ઘણા બધા યુવકો કાલે યુવા સભા કરવા આવ્યા હતા, રોકાણા છે, બહુ જ સારું. અત્યારમાં તૈયાર થઈને કથામાં બી આવી ગયા, બહુ સારું બાપા. માનો કે ક્રિકેટ મેચ ઇન્ટરનેશનલ સ્તરે ચાલતી હોય અને એમાંય વર્લ્ડ કપ હોય અને એમાંય ફાઇનલ ચાલતી હોય અને એમાંય માની લો સંજોગ વસાત ન બને અને ભારત પાકિસ્તાન બે આમને સામને હોય તો કેટલા યુવાનોને એવું કહેવું પડે કે બેટા તું જાગીને જરાક આજ રાત્રે પણ એ જોજે ને, જોઈ લે, સારું વર્લ્ડ કપ છે, ફાઇનલ છે અને એમાંય પાકિસ્તાન સામે ભારત છે, એવું કેટલી વાર કહેવું પડે વાલા યુવાનો? હે, અને કદાચ તમારે એના માટે વહેલા જાગવું પડે તો, કદાચ દૂર સુદૂર જવું પડે તો, આ બધું કરવા ઉપરાંત ત્યાં 500,000-2,000 ટિકિટ દેવી પડતી હોય તો આવું છે. હમણાં મને કોઈ પૂછવા આવ્યું હતું કે આપણા આ આ અને આ આ ત્રણ કપલ સાથે કોઈક દેશ કીધો ત્યાં જવા ઈચ્છે છે, એટલે આમ કોઈક દેશનું નામ લીધું તો હું ભૂલી ગયો. મેં કીધું કેમ? તો કે બસ અમસ્તા. તો અમસ્તા મતલબ કે બસ ફરવા. તો ભલા ફરવા જવાનું? ભારતમાં કેટલા બધા સારામાં સારા પવિત્ર સ્થળો છે કે જ્યાં જવાથી મનને શાંતિ થાય, આંખના પાપ બળે, ચેન્જ મળે, બધું જ મળે. આ તો દુનિયાભરના ટુરિસ્ટો ભારતમાં આવે છે કે નહીં આવતા ભાઈ? તો આપણી પાસે તો બહુ જ ભવ્ય દિવ્ય પવિત્ર સ્થળો પણ ખાસા બધા છે. કારણ કે પણ એમની ઈચ્છા હતી કે ત્યાં જઈ આવીએ. કારણ શું તો એ મને નથી ખબર. મેં કીધું મને કહો તો હું જે ખબર છે એ કહું. શું? ફદિયા વધી ગયા છે. કયું કારણ છે? જરૂર કરતા થોડાક રૂપિયા વધી ગયા છે, બસ આ જ. હવે જે છોકરાઓ તમને વિદેશ જવાનું પૂછવા આવે ને, એને જો તમે પાક્કું કરો ને કે તમે અહીંયા આ ગુજરાતમાં રહેલા સ્વામિનારાયણ ભગવાનના જેટલા પ્રાસાદિક સ્થળો છે ત્યાં જઈ આવ્યા છો, તો બોલો ના પડશે. ક્યાં હું એક ગઢડે ગયો છું, વડતાલ ગયો છું, એમ બે ચાર ગણાવશે. પછી આપણે કહીએ કે ભાઈ ભારતમાં બીજા બધા કેટલાક એવા સ્થળો છે કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણિ વેશે પણ ગયા છે, અરે એ સિવાયના પણ જ્યાં રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાસાદિક સ્થળો છે, એવા કોઈ મોટા મોટા સંતોના કેટલા બધા એવા સ્થળો છે, ત્યાં આપણે જઈએ, રસ્તામાં કોઈ બીજા એવા આવતા હોય તો લઈ લઈએ. પરંતુ જ્યાં જઈએ ત્યાં આંખના પાપ બળે, મન શુદ્ધ થાય, આત્મામાં શાંતિ મળે, કંઈક ભગવાનની સ્મૃતિ થાય, તો દેહ મન અને જીવ બધાને ફાયદો થાય.
પરંતુ એ આપણને જૂનું પડે. કેવું જૂનું? કે હવે એ તો છે જ ને, હવે પેલું નવું નવીન. અને એનું પાછું મૂળ કારણ કયું બોલો જોઈ. એના માટે કોઈ દિવસ આપણે કથા કરી છે ભાઈ, એના માટે કાંઈ પ્રેશર કર્યું છે કે યુવાનો તમે હોંગકોંગ જાઓ. અરે પણ સિંગાપુર તો જઈ આવો, બેંગકોંગ તો કઈ એટલું બધું દૂર છે. એવું નથી કહેવું પડતું. બોલો કેવું પડે છે ભાઈ, કે તમે હમણાં હમણાં મેરેજ કર્યા છે, તમારા ભૈલા તો સિમલા જતો આવ્યો, મૈસૂરી જઈ આવ્યો, જાને ભાઈ તો કેમ નહીં જતો? બોલો એવું કેટલી વાર આગ્રહ કરીને કહેવું પડે છે. પણ એવું કહેવું પડે બેટા, થોડો વહેલો જાય તો તારે મંગળાના દર્શન થાય, ધૂન કીર્તનનો બહુ સારો લાભ મળે. આવી સારી કથા શું કામ જવા દે છો બેટા, તું જાગને ભાઈ. એવું બધું આપણે કહેવું પડે. કારણ એક જ છે કે આ જીવને જેનો માલ મનાઈ જાય છે, જેમાં મોટો લાભ લાગે છે, જેનો મહિમા સમજાય છે, જેનો અહોભાવ થાય છે, જ્યાં ઊંડે ઊંડે એમ થાય કે એ થઈ જાય તો કેવું સારું, એના માટે બધી મહેનત થાય છે. જે રૂટીન બની જાય છે, નોર્મલ થઈ જાય છે, એના માટે શું? તમને એ કદાચ ખબર હોય કે ન હોય, આપણે ત્યાં ચાઇનીઝ ફૂડની માંગ વધારે હોય. હ એ આ ચાઇનીઝ આઈટમ છે, પછી એવી બીજી કઈ કઈ ભાઈ બહારની, ભાઈ પીઝા, પછી એમણે પેલું કેવું ચૂન મંચુરિયન, રાઈટ, કોકો, આ બધા હમણે જે બધા આવ્યા એ આપણા દેશમાં એની આમ પડાપડી થતી હોય. પરંતુ તમે જે દેશના નામ લીધા ને ત્યાં જાઓ ને તો ત્યાં કાઠિયાવાડી રોટલો એવું લખ્યું હોય. ખરેખર આખરે તમે જુઓ તો એમ જ થાય કે ભાઈ આ જીવને કંઈક ચેન્જ જોઈએ છે, કંઈક નવું જોઈએ છે. અહીંના લોકો ચાઇનીઝવાળાએ કાઢી નાખેલું જૂનું થઈ ગયેલું હોય ને આપણે ખાખા કરતા હોઈએ છીએ, અને હવે આપણને જે જૂનું લાગતું હોય ને એ જ આપટતા હોય છે. બાકી કાંઈ બહુ ઝાઝો ફરક પડતો નથી. અમેરિકાવાળા જે પેન્ટ ને જે શર્ટ ને જે ડિઝાઇનને હવે રિજેક્ટ કરીને ફેંકી દેતા હોય, એ આપણે ત્યાં તો ભાઈ આમ કરીને પહેરે હો, બધા આમ કરીને. બસ એટલું છે આ જીવને બિચારાને. પણ જો ભગવાનનો, ભગવાનના વાલા વાલા સંતોનો, ભક્તોનો એવો મહિમા સમજાઈ જાય તો એના માટે બધું જ થાય. આવો મહિમા આપણે સમજવો હોય તો આપણે જોવું જોઈએ કે આપણા વાલા વાલા સંતો, એમના મોટા મોટા ભક્તો, એમનું જીવન કેવું. એક વખત ગુણાદિતાનંદ સ્વામી અને શિવલાલભાઈ સાથે સાથે એક ગાડીમાં બેઠા થકા વડતાલ જતા હતા. ગાડીમાં બેઠા હોય તો સત્સંગનો નજીકથી વધારે લાભ આપી શકાય, તો સ્વામીએ શિવલાલભાઈને આજ્ઞા કરેલી કે મારી જોડે ગાડીમાં આવી જા. પરંતુ રસ્તામાં જતા એક મોટો સર્પ દોડીને ગાડી ઉપર આવી ગયો. પાછળથી આવ્યો અને પાછળ જે ગાડીનો પાછળનો ભાગ હોય એમાં ફેણ માંડીને આમ ઠેઠ આવી ગયો, બહુ નજીક આવી ગયો. શિવલાલભાઈ તો થોડા ચોંકી ગયા. ત્યારે ગુણાદિતાનંદ સ્વામી કે હાથ તેરી હું, બોલી ગયા સ્વામી કે વગર પૂછે રજા બજા લીધા વિના ઠેઠ અહીં કઈ આવ્યો એ? આપણને તો નવાઈ લાગે ને કે ભાઈ એને સાપ કઈ રજા લેવાની એ કોઈ ચીજ છે કે રજા લઈને એપોઇન્ટમેન્ટ લઈને આપણી પાસે આવે? સ્વામી તો આને આમ કેમ કે છે? જેવું સ્વામી આવું કીધું એટલે સર્પ તરત જ ગાડીથી નીચે ઉતરી ગયો. બોલો, તરત જ. ત્યારે શિવલાલભાઈએ પૂછ્યું કે હે સ્વામી, એ કોણ હતો? હું સમજ્યો નહીં કે તમે કીધું એ તરત સમજી ગયો, તરત જ તમારી મરજી ન ભાળી તો ઉતરી ગયો. ત્યારે સ્વામી કે ગાંડા, એ તો કાળ સ્વયં આવ્યો હતો. કોણ? કાળ. જે કાળ આ દુનિયામાં જેનું ધારે એનું કોઈ પણ સેકન્ડે પૂરું કરાવી શકે. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો જેને આશરો હોય અને પુરુષોત્તમ નારાયણ જેનું સ્પેશિયલ કેસમાં ધ્યાન રાખતા હોય ત્યાં કાળનું કાંઈ ન ચાલે.
કારણ કે કાળ આખરે પુરુષોત્તમ નારાયણના બાબુ, કોના બાબુ? પુરુષોત્તમ નારાયણનો એ બાબુ. પુરુષોત્તમ નારાયણ જ્યાં મૂકે ત્યાં એને રહેવાનું, અને એની ગમે ત્યારે બદલી થાય, ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં એને મૂકી શકાય. એટલે એ કોનાથી ડરે? મહારાજથી. અને જે મહારાજના વાલા સંતો, મહારાજના અતિ નિષ્ઠાવાળા સંતોના લાડલા ભક્તો, એમનાથી ડરે કે ભાઈ આ લોકોનું નામ લેવાય નહીં. તો એ સ્વામી પાસે ઠેઠ નજીક આવ્યો અને સ્વામીએ હદ તેરી હું કીધું, તરત ઉતરી ગયો કે સ્વામી કાળ પોતે? કે હા. એ કેમ અહીંયા? કે શિવલાલભાઈ, કાળ અમારી આજ્ઞા માગવા આવ્યો હતો. ઓ, કાળ તમારી આજ્ઞા લે? સ્વામી તમને પૂછી પૂછીને કંઈક ડિસિઝન લે એવું? સ્વામી હં. કે એનું કારણ શું? સ્વામી કાળને હું તમારું કામ પડ્યું? કે ભાઈ એવું છે ને, એ મને એવું પૂછતો હતો કે આ દેશમાં મારે પ્રવર્તવું હોય તો હું પ્રવર્તું, આ જે ગુજરાત છે, આ જે સોરઠ છે, તમારી રજા હોય તો મારી એવી ઈચ્છા છે કે આ વખતે આ દેશમાં કાળ પડે. શું પડે? કાળ પડે મીન્સ ભૂખમરો આવે, ભાત ભાતના બધા પ્રોબ્લેમો આવે. તો સ્વામી તમે શું કીધું? કે સાંભળ, અમે એવું કીધું કે ગાંડા, હજી અમારા જેવા અહીંયા ઘણા મોટા પુરુષ છે, ત્યાં સુધી તું પ્રવર્તીશ નહીં. શું કીધું? જ્યાં સુધી અમારા જેવા મોટા પુરુષ અહીંયા છે ત્યાં સુધી તારે અહીંયા આવવાનું નહીં. જાને અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, પછી આજુબાજુ કયા કયા દેશ છે, હે? શ્રીલંકા, નાઇજેરિયા, જાને કોણ તને ના પાડે છે. અહીં શું છે? કેવું કે હા, વિચાર કરો મારા ભાઈઓ, હે? એક સ્વામિનારાયણ ભગવાનના સાચા સંત, એની પહોંચ તો જુઓ. બોલો. કારણ એ, લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા સંતની દાસી. દુનિયાના મોટા મોટા બેતાજ બાદશાહો, દાદાઓ, જેના હાથમાં બહુ મોટી મોટી સત્તાઓ, પણ સમજી જાઓ આખર એ બધા જ સ્વામિનારાયણ ભગવાનના નોકર છે. એમણે નિયુક્ત કરેલી જવાબદારીઓ તે સંભાળે છે. જ્યારે બાપ એના વાલા પ્રાણ પ્યારા સંતો તો પુરુષોત્તમ નારાયણની રાણી. એના વાલા ભક્તો એ તો મારા પુરુષોત્તમના દીકરાઓ કહેવાય, રાજકુંવર કહેવાય. ગમે એવા મોટા અધિકારી હોય પણ સર્વોચ્ચ પદ ઉપર આરૂઢ થયા હોય, એના જે કોઈ સ્નેહીઓ હોય, નજીકના હોય, જેના ઉપર એને ખૂબ પ્રેમ હોય, એને તો એ ઓળખી રાખે કે ના ઓળખી રાખે? આને રાજી કરીએ એમાં આપણને લાભ છે, અને આને જો કુરાજી કરીએ તો તકલીફ થાય, એવી આ વાત છે ભાઈ. અમે ના પાડી. આવી રીતે ખુદ ગુણાદિતાનંદ સ્વામીએ શિવલાલભાઈને વાત કરી કે આ કાળ આવ્યો હતો અને અમે એને આવી ના પાડી, તે જતો રહ્યો. પોતે પોતાની આવી વાત કરી. એ સંદર્ભમાં ગુરુજી બે દોહા લખે છે કે સ્વામી નિજ સેવકને કહેતા નિજ મહિમાય, જ્ઞાન વિશ્વાસ હોય તો કહેવાય જાય હરખાય. બોલો. ગુણાદિતાનંદ સ્વામી ક્યારેક પોતાની પણ કોઈ મહત્તાની વાત કહી દેતા, એનું કારણ તો કે વિશ્વાસ હોય તો કહેવાય જાય હરખાય. હવે કોઈક દિવસ સામે એવું પાત્ર લાગે કે આને વાંધો આવશે નહીં, તો જે છે એ પોતાની દિલની ખજાના જેવી કોઈક મહત્તા કહી પણ દે. ધન શિવલાલ શ્રેષ્ઠને આવતો નહીં અભાવ. શેના ધન્યવાદ? આવતો નહીં અભાવ. અભાવ તો એને ક્યારેય આવે જ નહીં. મોટાના વાણી વર્તનનો જાણતા બહુ પ્રભાવ.
કે પુરુષોત્તમ નારાયણના વાલા હોય એવા મોટા સંત એ જે બોલે અને એ જે કરે એનો એવડો મોટો પ્રભાવ કે એક પુરુષોત્તમ નારાયણ સિવાય બીજી કોઈ સત્તા એને ઠુકરાવી ન શકે. તો એવડી મોટી વાત છે. જે પોતાના યોગ્ય સુપાત્ર સેવક હોય અને તેઓ વિનમ્રતાથી જિજ્ઞાસા વડે પૂછે તો તેને મોટા સંતો ક્યારેક સ્વમુખે પોતાની સાચી વાત કરે પણ ખરા. આનો એક દાખલો એક્ઝામ્પલ આપવામાં આવે છે. બહુ સરસ છે વાલા યુવાનો, હું આશા રાખું આપણે બધા જ આમાંથી એક પ્રેરણા લઈએ. આ વાતની ગરિમા સમજવી હોય તો પહેલાં એ વાત પણ સાંભળી લેવી જરૂરી છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી એટલા ધીર ગંભીર પીઠ અને ડૂબીને રહેનારા છુપા સંત હતા. લગભગ એમને કળવા ભલાને માટે મુશ્કેલ હતા. સંત કેવા મોટા છે! ગોપાળાનંદ સ્વામી એટલે શું? એ લગભગ કોઈને નજીક રહેતા હોય તોય ખબર પડે નહીં, એટલા મોટા ગહેરા સંત. પરંતુ જો કોઈ એમની મરજીમાં રહીને એમની નિષ્ઠા રાખીને એમનો વિશ્વાસ રાખતા રાખતા અત્યંત રાજી કરે, જેના ઉપર ખુદ સ્વામી અત્યંત રાજી હોય અને એ સેવક પોતે એવું જ માગે કે સ્વામી મને આ એક તમારી જે છે એ સાચી વાત કરો ને, તો સ્વામી એમને રાજી કરવાના ભાવે આ વાત કહી દેતા ખરા. એનો આ એક દાખલો છે. આપણે પણ આમાંથી શીખી શકીએ કે દુનિયામાં કોઈને ન કહે એવી વાત સંત આપણને ક્યારે કહી શકે. એવી વાતના આપણે જો ગ્રાહક બનવું હોય તો પહેલાં કઈ પાત્રતા કેળવવી પડે. જેવી સદગુરુ મહાપુરુષ દાસજી સ્વામીએ પૂર્વાશ્રમમાં રામજી વિપ્ર નામે હતા, જ્યારે એને બધા રામજી જોશી કહેતા, ત્યારે એમણે કેળવી હતી. એવી શું એમણે પાત્રતા કેળવી હતી? કે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે તેઓ એક એક વર્ષમાં ચાર ચાર છ છ મહિના આવતા અને ગમે એટલો વિરોધ હતો તો પણ આવતા. જ્યારે સ્વામીના દર્શન અને સ્વામીનો સમાગમ કે સ્વામીની સેવા મળતી હોય તો વાલા યુવાનો, મહાપુરુષ દાસજી સ્વામી મીન્સ રામજી જોશી પોતાના ખાવાની પણ કોઈ દી પરવા કરતા નહીં. એમણે જાતે એવું લખ્યું છે કે હું વડતાલમાં ગોપાળાનંદ સ્વામીનો લાભ લેવા ગયો હતો, તો એવું બનતું કે રોજ સ્વામી સવારે મંદિરમાં કથા વાર્તા ને બધું પૂરું થાય પછી ગોમતીએ જતા, ત્યાં સ્વામી સ્નાન કરે, પછી ઘણીક વાર ધ્યાન ધરતા, યોગ સાધતા અને પછી પાછા ફરીને અમને સૌને લાભ આપતા. તે હું શું કરું, જ્યારે સ્વામી ધ્યાનમાં બેસી ગયા હોય એ જ વખતે ગામમાંથી થોડોક લોટ લઈ આવું, થોડોક લોટ લાવી એમાં પાણી નાખી, હોય તો મીઠું નાખી એના ગોળા વાળી દઉં, પછી થોડાક હુકા લાકડા હાંઠીકા એવું તેવું હોય એ ગોતી અને ફટાફટ એનો ભાંઠો કરું. એ ભાંઠામાં પહેલાં લોટના બે ત્રણ ગોળા હોય મૂકી દઉં, એ થોડીક વાર સુધી ભાંઠામાં રહે તો શેકાઈ જાય, જેમ રીંગણાનું ભડથું થાય એમ એ જે શેકાયેલો લોટનો ગોળો હોય ને એ પછી કાઢી ધૂળબૂળ ખંખેરી ઠાકોરજીને ધરાવી પાણી સાથે હું જમી લઉં, એટલે શોર્ટમાં શોર્ટ ટાઈમમાં પતી જાય. સ્વામી ધ્યાનમાંથી જાગે ત્યારે હું તૈયાર જ હોઉં કે હવે સ્વામી જે કે એ સેવા અને કા સત્સંગનો લાભ, કા સેવા અને કા સત્સંગનો લાભ, બે માટે હું 24 કલાક તૈયાર હોઉં. બોલો કેવો મહિમા હશે! એ એકવાર આવો સત્સંગનો લાભ લેવા આવ્યા ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભરૂચમાં હતા. મારા ધામમાં ગયા પછી ન્યા વાત છે. ભરૂચમાં લગભગ 1888-89માં ગોપાળાનંદ સ્વામી ત્યાંનું જે શિખરબદ્ધ મંદિર આનંદાનંદ સ્વામી બનાવેલું એનું કંઈક અધૂરું કામ પૂરું કરાવતા, તો રામજી જોશી આવ્યા. એમણે સ્વામીને પૂછ્યું કે ગુરુદેવ મને કંઈક સેવા આપો, કે તું બામણનો દીકરો શું સેવા કરીશ? ત્યારે એણે એવી ઓફર કરી સ્મિતભાઈ કે સ્વામી મને કઠણમાં કઠણ સેવા હોય એ મને આપો, જે તમને બીજા કોઈને સોંપવામાં સંકોચ થતો હોય કે આ સેવા કોને દેવી એવી સેવા તમે મને આપો.
પછી ગોપાળાનંદ સ્વામી એવી સેવા કીધી કે આપણે આ મંદિરનું બધું બાંધકામ ચાલે છે, આટલા બધા કડિયાઓ મજૂરો સંતો ભક્તો સેવા કરે છે, એટલે રોજ પાણી બહુ જોઈએ. અને એ સેવા બહુ કઠણ છે, કારણ કે કૂવામાંથી સિંચી સિંચીને પાણી કાઢવાનું. તો બેટા તું એ સેવા કરીશ? કે હા. તો પછી રામજી જોશી કૂવામાંથી પાણી સિંચવાનું કામ કરે, તમે જોયું છે ને, થોડું હેવી વર્ક કહેવાય, પણ પાણી એટલું બધું જોઈ તો એક ડોલ સિંચે અને પછી રિવર્સ ખાલી જવા દે, એ ટાઈમમાં પોકી વળાય નહીં. તો રામજી જોશી એવું કર્યું કે સિંચણીયું હોય દોરડું, એના બે શેડે વાસણ બાંધી દીધા ડોલ. તો જ્યારે ભર્યું વાસણ ખેંચતા હોય ત્યારે ખાલી વાસણ રિવર્સ અંદર જ જતું હોય, એટલે ટાઈમ બચી જાય. આ ઠાલવે ત્યાં ઓલી ડોલ કે વાસણ જે હોય એ ભરાઈ ગયું હોય, પછી રિવર્સ આમ ખેંચે એટલે ઓલું ભરેલું આવે અને આ ખાલી જાય. આવી સેવા કરે, બોલો, આખો દિવસ. જ્યારે સ્વામી સ્નાન કરવા જાય તો સ્વામીને નવડાવે, સ્વામીના કપડાં ધોઈ નાખે, સ્વામીની બધી દિવસભરની દેખભાળ કરે ને તોય પાણી પહોંચી વળે. એવી સેવા કરે, એવી સેવા કરે, રાત દિવસ તન તોડ અને મન મોડ સેવા કરે. કોઈ દી મનધાર્યું કરે નહીં, માન માગે નહીં, કશી જ કોઈ રી ધોખો ઈર્ષા તો નામે નહીં. સતત એવું જ લાગે કે ઓહો, ગોપાળાનંદ સ્વામી એટલે અક્ષરધામના અનાદિ મહામુક્તરાજ પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા, જેના રોમ રોમમાં મહારાજ સાક્ષાત બેઠા હોય એવા સંત મારા ભાગ્યમાં આવી ગયા છે, તો એમને રાજી રાજી કરી લેવા છે. આવો રાજી બોલ લીધેલો ને સ્વામી, એના ઉપર ભાઈ અઢળક રીજી ગયેલા હો, એની શ્રદ્ધા નિષ્ઠા દિવ્યતા ભાવના જોઈને. તો એક વખત ભાયાવદરના રામજી જોશીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે હે સ્વામી, તમારું ઐશ્વર્ય હોય ને તે મને કૃપા કરીને કહો. તમે કોઈ દી બોલતા નથી, કહેતા નથી, અમને કોઈને ભૂલે પણ જણાવવા દેતા નથી, તો તમારામાં ઐશ્વર્ય કેવું, પ્રતાપ કેવો, સામર્થ્ય કેવું એ મને કહો. ત્યારે સ્વામી બોલ્યા છે, જો બેટા રામ, અનંત કોટી બ્રહ્માંડના જીવોને જેમ ફાનસમાં દીવો દેખાય તેમ હું દેખું છું બેટા. કેટલા જીવોને? અનંત કોટી બ્રહ્માંડના જીવોને. હું ખાલી એક જ તમને એક્ઝામ્પલ આપું કે અત્યારે આ ધરતી ઉપર મચ્છર કેટલા ઉડતા હોય, હે, ગણી શકાય? તમારા બોટાદ ના તો ગણી લાવો ભાઈઓ, કે બોટાદમાં સ્વામી 15 કરોડ છે, હે. માખીઓ કેટલી હોય, કીડીઓ કેટલી હોય, મકોડા કેટલા હોય? આ તો ખાલી આપણે જોઈ શકીએ એવું આપણા એક ગામની વાત કરી, એવા અનેક ગામનો તાલુકો બને, એવા અનેક તાલુકાનો જિલ્લો બને, એવા અનેક જિલ્લાનું એક સ્ટેટ બને, એવા અનેક સ્ટેટ્સ ભેગા થાય તારે એક દેશ બને, એવા અનેક દેશનો આ એક પૃથ્વી લોક છે. અને એ દેશ જ્યાં નથી ત્યાં પણ જીવો તો છે છે, અને જ્યાં માણસો નથી વસતા ત્યાં સાગરમાં ઓછા જીવ છે ભાઈ, પૃથ્વી ઉપર છે એના કરતા તો અનંત ગણા જીવ પાણીમાં પણ છે. આ તો એક લોક, આવા તો 14 લોક. એ 14 લોક જેના પેટમાં સમાઈ જાય એવડું મોટું જે વિરાટનું સ્વરૂપ એનું નામ એક બ્રહ્માંડ. એ મારા ભૈલાઓ જરાક વિઝ્યુલાઇઝ કરો, આવા અનંત બ્રહ્માંડ, એ અનંત બ્રહ્માંડોના તમામ જીવને હું આ બેઠા બેઠા કેની જેમ દેખું? ફાનસમાં દીવાની વાઇટ ન હોય એ કેવી દેખાય એમ દેખું છું. ફાનસ અને ફોટો એ એનો દેહ, અને અંદર એનો જીવ, જે પેલી બત્તી વાઇટ બળતી હોય એની જગ્યાએ એને હું ભાળું કે છે. અરે મારા બાપ રે બાપ, આપણું તો મગજ કામ કરતું બંધ થઈ જાય, હેંગ થઈ જાય, ફરીને સ્ટાર્ટ જ ન થાય. વિચાર તો કરો, આપણે જિંદગીમાં કોઈ દી કલ્પના કરી હોય કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના આવા મહામુક્ત આવી સામર્થ્ય ધરાવતા હોય. પણ આજ બોલ્યા રામજી વિપ્ર પાસે, બોલે, અનંત કોટી બ્રહ્માંડના જીવને જેમ ફાનસમાં દીવો દેખાય તેમ હું દેખું છું, અને એક જીવ સામુ જોઉં ત્યારે તે જીવના હજાર હજાર જન્મના પાપ અને પુણ્ય આમ દીવાની જેમ દેખાય.
બોલો, આના પહેલાના, એના પહેલા, એના પહેલા, એના પહેલા હજાર જન્મે પણ એને કયું પાપ કર્યું હતું, કયું પુણ્ય કર્યું હતું એ મને દેખાય છે. ઓહો, કલ્પના તો કરો ભાઈ, આ સોફ્ટવેર કેવું, આ કઈ સિસ્ટમ છે. અને રામજી જોશી, જ્યારે સંકલ્પ કરું ત્યારે વરસાદ વરસે છે, તે તો ભરૂચમાં ત્યાં નજરે ભાર્યું છે ને બેટા, હમણાં જ હજી આવું બન્યું હતું. એટલે સંતો બધા જાતા હતા અને વરસાદ વરસવા લાગ્યો. સાથેના જે સંતો હતા એમણે ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી અમારી સાથે કેટલાક બધા ગ્રંથો છે અને વરસાદના પ્રોટેક્શન માટે અમે એને મીણિયા વીટ્યા નથી, અમને ખબર નહીં કે અત્યારે વરસાદ આવશે, એવું લાગતું નહોતું, ના તો આવવા માંડ્યો તો સ્વામી અમારા બધા પુસ્તક પલળી જાય છે, સ્વામી કંઈક કૃપા કરો ને. તો સ્વામી આટલું કર્યું, એ એ તો બંધ થઈ ગયું. લ્યો બોલો, એ આપણે ઘરે એ કરી ચાય નથી આવતી, આવે કૂતરું આપણે એ કરી પાછું નથી વળતું. એ બન, તો જ્યારે વરસાદ વરસાવો હોય ત્યારે વરસે, અને બંધ કરવો હોય ત્યારે બંધ થાય. તો તે નજરે ભાળ્યું અને બેટા રામ સાંભળ, એક મહારાજ અને હું માતાના ગર્ભમાં કદી ન આવીએ. અમારે ક્યાં આવવાનું ન હોય, વિચાર તો કરો. જન્મ કર્મ ચમે દિવ્ય મેવમ યો વેત્તિ તત્વતઃ, જે આવું જાણી જાય બાપ એની વાત કેવી હશે અદભુત. મહારાજ અને હું માતાના ગર્ભમાં કદી ના આવીએ, ફક્ત દેખાય જે જન્મ થયો. બીજા સૌને એવું લાગે કે ભક્તિને ઘેરે ઘનાનો જન્મ થયો, હે, અને ટોરડામાં એક કોક ખુશાલ નામના બાબાનો જન્મ થયો, એવું લોકોને લાગે. અમારે બીજાને જેવા જન્મ ન હોય બાપા. અને સાંભળ હે રામ, આ જેવું જ્ઞાન છે તેવું જ્ઞાન અમે એક મહિનાના હતા ત્યારે પણ તેવું ને તેવું જ હતું. કહેવાનો મતલબ, હમણાં અમે યોગ બહુ સાધ્યો, ભક્તિ બહુ કરી, પછી આ દિવ્ય દ્રષ્ટિ આવી છે, એવું નથી. આ ક્યારનું છે? ત્યારે એક મહિના પહેલા નહોતું. હે, કહેવાનો મતલબ, એક મહિનાનો બાળકને કોઈ દિવસ આવું કંઈ જ્ઞાન ભાન હોય તો અમે એક મહિનાના બાળક જેવી જ બધી ક્રિયા કરતા હતા, અને ત્યારે પણ આ જ્ઞાન તો હતું, પણ એને બધાને દાબીને અમે બાળકનો રોલ કરતા. તો એનો મતલબ એક મહિનાના નહોતા ત્યારે પણ હતું, એનો મતલબ એના પહેલાં પણ. તો એમ કહો ને મારા બાપ, આ પહેલેથી સ્વતઃ સિદ્ધ છે, આ તો બધું ઢાંકીને વર્તે છે. અને રામ બેટા, તને કહેવાય એટલે કહું છું કે અક્ષરના ઘાટ પણ હું જાણું, અનંત કોટી મુક્તોના ઘાટ પણ હું જાણું, આવું મારામાં સામર્થ્ય શ્રી હરિજી મહારાજની કૃપાથી છે. કોના ઘાટ? અક્ષર પોતે જે વિચારે ને મને ખબર પડે કે અક્ષર હમણે આવા વિચાર કરે છે. અનંત કોટી મુક્તોને કંઈક સંકલ્પ થાય કે મહારાજને ભેટું, મહારાજ રાસ લે તો કેવું સારું, મહારાજ હમણે મારી સાથે બોલે, મને ખબર પડે કે ઓલા મુક્ત હોય ત્યારે આવા વિચારો કરે છે. હવે બધી લિમિટ પૂરી થઈ ગઈ, હવા ભાઈ હવે કાંઈ લિમિટ આપણા હાથમાં રહી કે ગોપાળાનંદ સ્વામી એટલે કેવા હોય? આટલું ગોપાળાનંદ સ્વામી બોલ્યા તે આપણને એક સેમ્પલ મળ્યું કે સ્વામિનારાયણ ભગવાનના મહામુક્તો કેવા હોય. આ તો દુનિયાને ખબર નથી કે આ સ્વામિનારાયણ કોણ છે. બાપ, જેની ઉપાસના અને ભક્તિ કરનારા, જેનો અનન્ય આશરો રાખનારા એક સંત આવા હોય તો સ્વામિનારાયણ કેવા હોય?
કેટલાક તો આ દુનિયાના માણસો એમ કહે છે કે સ્વામિનારાયણ એક સંત હતા, સહજાનંદ સ્વામી. સ્વામિનારાયણ એક મોટા પુરુષ હતા. સ્વામિનારાયણે એક સંપ્રદાય ચલાવ્યો. સ્વામિનારાયણ એક ધર્મગુરુ હતા. સ્વામિનારાયણ એક સમાજસેવક હતા. તો કહે છે ભાઈ એને બધા ભગવાન કહે છે ને, કે ભગવાન તો બધા એવું કે મોટા હોય ને, એટલે વશિષ્ઠ ભગવાન ને એવું બધું નથી કહેતા એમ કે. પણ હવે એને શું કહેવું કે એ ભૈલા તારી પહોંચ ન હોય તો નકામો અપરાધ માં કર, ખોટા જજમેન્ટ દે દે કરવા એમ કે ને, હું એના વિશે કાંઈ જાણતો નથી. જેનો એક સંત, એનો ઉપાસક, દુનિયામાં જેનો કોઈ જોટો ન જડે એવા હોય તો બાપ એના ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તો સર્વાવતારી સર્વોપરી સુપ્રીમ સત્તા હોય હોય અને હોય, એમાં શંકા શું છે? આમ ગોપાળાનંદ સ્વામીએ રાજી થઈને રામજી જોશી ભાયાદર વાળાને પોતાના એક કૃપાપાત્ર શિષ્યને સાચે સાચું જણાવ્યું હતું, તથા એકવાર શુકમુનિને પણ જેવું છે તેવું પોતાનું ઐશ્વર્ય ગોપાળાનંદ સ્વામીએ કહ્યું હતું. પરંતુ વાલા ભક્તો, આ મોટા પુરુષની વાત અનોખી હોય છે. તેનું જોઈને આપણે નાના હોય વાદ લઈને આનું અનુકરણ ન કરવું જોઈએ, કે આપણે બધા જ્યાં હોય ના બોલ બોલ કરીએ જે હોય તે, એ બરાબર નહીં. એમ આપણે જો કરીએ તો શ્વાસ લાગવામાં જતું રહે અને આપણું અતિ બગડી જાય અને તેની ખબર પણ ન રહે. આ વાત કરવાનું તાત્પર્ય તો એટલું જ છે કે મોટાનો આપણને અભાવ ગુણ ન આવે, જે આ તો પોતાના વખાણ કરે છે. મોટા મોટા હોય છે અને એ તો કોક વખત કોક એવા સંજોગ વસાત બોલે છે, આપણે તો બોલાઈ જાય છે, અથવા તો આપણને બોલવાનો શોખ છે, જ્યારે એમને એવું કશું હતું નથી. કોક એવા સમયે, કોક એવી અંતરની લાગણી, પ્રીતિ, કૃપા એવા કોઈ સુપાત્ર યોગ્ય વ્યક્તિ ઉપર આવી હોય ત્યારે એ એકાંતમાં બન્યું હોય છે અને એમની પાછળ એક ટકો પણ પોતાનો મહિમા ગાવા કે વધારવાનો આશય હોતો નથી. માટે આપણે તો ડૂબીને રહીએ, દાસના દાસ રહીએ, બીજાને મોટા માનીએ, એમાં જ આપણું ભલું છે. ગુણાતીતાનંદ સ્વામી તો ઘણીવાર આ રીતે પોતાના મહિમાની વાતો કહેતા હતા, પરંતુ જો સમજ્યા વિના મનમાં એમ સંકલ્પ થાય કે આ તો સ્વામીએ પોતે પોતાના વખાણ કર્યા, પોતાની મોટપ પોતાના મુખે અમારી આગળ ગાય, શિક્ષાપત્રીમાં તો સ્વમુખે સ્વશ્લાઘા કરવાની ના પાડી છે, સ્વામી તો આજ્ઞા લોપે છે, એમ જો અભાવ આવે તો આપણું હાન લુફોટી જાય, અર્થાત આપણું કલ્યાણ બગડી જાય. ચકલીનો મોત ઢેફે તેમ મોટાનો થોડોક અભાવ આવે ત્યાં આપણા વર્ષો સુધી કરેલા જપ તપ તીર્થ સેવા ભજન વગેરે બધું ધોવાઈ જાય. શિલાલ શેઠ મોટાના પ્રભાવને જાણતા, તેથી ક્યારેય તેમને સંતોનો અભાવ આવતો નહીં. તેથી જ મોટા સંતો તેમની આગળ પોતાની અંગત મોટાઈ પણ જેવી હોય તેવી કહી શકતા. હવે જે શિવલાલ શેઠની વાત આવે છે તે સૌને માટે બહુ જ ઉપયોગી છે. જીવનમાં સુખી થવું હોય તો એક સાદું જીવન અને સરળ જીવન, સાદું અને સરળ જીવન, આ બે અતિ આવશ્યક છે. આપણા ગુરુજી ઘણીવાર ભાવનગરવાળા દાદા ગુરુ મીન્સ પુરાણી ભક્તિ જીવનદાસજી સ્વામી ગઢપુરવાળાની એક બહુ સારી વાત કરે છે. એ સ્વામીજી આવું સૂત્ર આપતા કે જેનું જીવન સરળ અને સાદું એનું જ નામ સાચા સાધુ. આવું કહેતા, જેનું જીવન સરળ અને સાદું તેનું નામ સાચા સાધુ. જીવનમાં સુખી થવું હોય તો એક સાદું જીવન અને બીજી સરળતા, આ બે ગુણ દરેક સંતો ભક્તો માટે અનિવાર્ય છે. સાદું જીવન જીવવામાં સ્થૂળ દેહને ઘસારો આવે છે, તેથી પંચ વિષયની વાસનાને ઘસારો આવે છે, અને સરળ જીવન જીવવામાં સૂક્ષ્મ શરીરને ઘસારો આવે છે, તેથી અહંકારને ઘસારો આવે છે. માટે જે સાદું જીવન જીવે તેની આસક્તિ ઘસાઈ જાય છે અને જે સરળ જીવન જીવે તેનો અહંકાર ટળી જાય છે. એમ સ્થૂળ સૂક્ષ્મ બંને શરીરને ઘસારો આવતા કારણ શરીર ઘસાઈ જાય છે, તેથી જ અહંકાર અને આસક્તિનો નાશ થાય છે.
આમ અહંકાર અને આસક્તિ નાશ પામે છે અને જેની અહમ અને આસક્તિ ટળે છે તે જ મૂર્તિમાં અને મરજીમાં રહે છે. માટે આ બે ગુણ જેમાં હોય તે મહામુક્ત બને છે. કયા બે ગુણ ભાઈઓ? સાદગી અને સરળતા. જીવનમાં સાદગી, સાત્વિકતા રાખવી, જે મળે હરિ ઈચ્છાથી મળે એનાથી હંમેશા સપ્રેમ ચલાવી લેવું, એમાં પણ જો બધું સારું સારું મળવા લાગે તો એનો કોક સંયમ રાખવો કે ભાઈ મળે તો પણ જેટલું બધું મળે એ બધું ભોગવા કરાય નહીં, જેટલું જોવા મળે બધું જોઈ લઈએ, જેટલું ખાવા મળે ખાઈ લઈએ, જેટલું પણ મળે એ બધું ઓઢીએ પહેરીએ ને ગાડીને બંગલાને, તો સાદાઈ ન રહે. સાદાઈ તો ઓછામાં ઓછા મિનિમમ બેજ ઉપર આપણું જીવન ચાલે એટલું ચલાવી લઈએ, ચાલે એમાં હું આટલામાં કાંઈ વાંધો આવતો નથી. ભલે ને ભગવાન ધન આપે, સુખ સગવડતા આપે, એનો મતલબ એ નહીં કે આપે એ બધું ભોગવા જ કરાય. જેટલું હોય એટલું ભોગવા કરીએ તો ઉલટાની વાસના વધી જાય, મોહ વધી જાય, દેહાભિમાન વધી જાય. પણ જો સાદગી રાખીએ તો બહુ જ સારું. બીજી તકલીફ છે કે જે માણસ જેટલું પોતે સંયમપૂર્વક સાદું જીવન જીવે એ પાછો એટલો પોતાને શ્રેષ્ઠ માની લે, બીજાના અવગુણ લે ને પોતાને મહાન માને કે મારા જેવો કોઈ સાદો જોયો તમે, તો બલાડું ગયું અને ઊંટિયું પહેરી ગયું, અથવા આવડું મોટું નુકસાન થઈ ગયું. તો જેટલી આપણે સાદગી રાખીએ, સાત્વિકતા રાખીએ, એની હારોહાર સરળતા પણ રાખવી જોઈએ. દાસના દાસ, સીધા સાદા સરળ સેવક બનીને રહીએ કે જે કાંઈ છે એ બધું પ્રભુ અને પ્રભુના પ્યારા સંતો ભક્તોની કૃપાનું જ ફળ છે. મને શું ખબર પડે કે સાદું રહેવું જોઈએ અને સરળ રહેવું જોઈએ? આ તો સંતો અને મહારાજની કૃપા. જો આવી રીતે આપણે બધા સાદાઈ અને સરળતા રાખીએ તો મહામુક્ત બનવાની એમાં પાત્રતા આવે છે. કેમ છે? તો જ આપણે મહારાજની અને મોટાની મરજીમાં રહી શકીએ છીએ, મહારાજની મૂર્તિમાં વહી શકીએ. શિવલાલભાઈ આવું સરળ અને સાદું જીવન જીવતા, તેથી તેને સૌ સંતો વઢી ટોકી શકતા. ભાવનગરમાં દાદા ગુરુ ભક્તિજીવન સ્વામી એવું કહેતા કે જેનું જીવન સાદું એનું નામ સાધુ. આ વાક્ય મને બહુ ગમે છે. ઘણા માણસો સત્સંગમાં એવા પણ હોય છે કે તેને કોઈ કાંઈ કહી શકે નહીં, અને તેનું કારણ એ કે તે માની હોય, અભિમાની હોય. માની અને અહંકારીને અડવામાં બહુ સારું નહીં. આપણામાં આ દોષ હોય તો તે ટાળી દેવા. બે સોરઠા બહુ સરસ આવે છે વાલા યુવાનો, તમને ગમશે, તમે ગાજો. સરળ થતા જ માન આપો આપ ટળી જાય છે, સરળ થતા જ માન આપો આપ ટળી જાય છે, સરળ થતા જ માન આપો આપ ટળી જાય છે, સરળ થતા જ માન આપો આપ ટળી જાય છે. સાદો જીવતા જ્ઞાન, સાદો જીવતા જ્ઞાન, આસક્તિ મટી જાય છે, આસક્તિ મટી જાય છે, માન આસક્તિ જાય બ્રહ્મ રૂપ થવાય 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 છે. મરજે મૂર્તિ માય, મરજે મૂર્તિ માય, મરજે મૂર્તિ માય, મરજે મૂર્તિ માય, સહેજે જ્ઞાન વહાય છે, સહેજે જ્ઞાન વહાય છે, સહેજે જ્ઞાન વહાય છે, સહેજે જ્ઞાન વહાય છે. શિવલાલભાઈનું વર્તન એવું અજબ ગજબનું હતું. એકવાર આચાર્ય રઘુરજી મહારાજ સાથે ગુણાતીતાનંદ સ્વામી વડતાલ જતા,
વચ્ચે વાગડ ગામને પાદર નદીમાં મુકામ કર્યો ત્યારે ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારીએ જનુની જીવરે ગોપીચંદની કીર્તન ગાય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, ઋષિ કાંઈ નિશાન છે કે આકાશમાં ભડાકા છે? કોઈ આમ કરીને ભડભડ ભડભડ કર્યા કરે તો ગમે એટલી ગોળીઓ છોડે પણ કાંઈ ફાયદો થાય? તો તમે આ જનુની જીવરે ગોપીચંદની જોર શોરથી ગાવ છો તે કાંઈ નિશાન લીધું છે કે એમનામ આનો કોઈ ખાસ હેતુ છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે, ઋષિ કાંઈ નિશાન છે કે આકાશમાં ભડાકા છે? ત્યારે બ્રહ્મચારી કે, આ શિવલાલભાઈ હામાં બેઠા છે ને એ મારું નિશાન છે. કોણ? કલ્પના તો કરો કે ભગવાનના વાલા સંત કોક દિવસ આપણને નિશાન બનાવે કે આમને મારે આ સુધરાવી દેવું છે, આમને આ જ આવું કહેવું છે, આમનામાં આ ખોટ ખામી છે એ ટળાવી દેવી છે, તો આપણા મોટા ભાગ. પણ ઘણી વાર આપણને એમ થાય છે કે મારી વાહે પડી ગયા છે. ભૂલ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે, એ તો 12 લાખ નો આસામી છે અને તેના બાપ ને એકનો એક દીકરો છે, તેના હામે તમે ક્યાં નિશાન થક્યું? જનુની જીવો રે ગોપી ચંદની, હવે એ તો ત્યાગ વૈરાગ વધારનારું સંસાર મૂકીને ભાગી જવાનું ભજન છે, તમે એને કેમ નિશાન થક્યું? આમ જેને સૌ કહી શકે લઈ શકે જેનું નિશાન, અતિ મોટા એ શેઠનું કેવું હશે વર્તમાન? બોલો લ્યો, કોઈ પણ આવું કંઈક નિશાન લઈને એને જે કહેવું હોય એ કહી શકે છે. આપણે વિચારી જોવો જોઈએ આપણને કોણ કોણ કેટલું કહી શકે, આપણને કોણ કોણ નિશાન બનાવી શકે. કેમ બધા નહીં બનાવી શકતા? કારણ કે આપણામાં સરળતા નહીં હોય. આપણે પણ આવો સ્વભાવ કેળવવો જેથી આપણી ખોટ કે ભૂલ સૌ આપણને નિશાન બનાવી સહજ બતાવી શકે, તે જ આપણા માટે બહુ સારું હિતાવહ છે. આપણને કોઈ કહી શકે નહીં, નિશાન બનાવી શકે નહીં, ભૂલ બતાવી શકે નહીં, તેના જેવું આપણું દુર્ભાગ્ય બીજું કોઈ નહીં. કેમ જે જીવને ક્યારેય પોતાની મેળે પોતાની બધી ભૂલ દેખાતી નથી, સુધરતી પણ નથી. જેમ સર્જન ડૉક્ટર અનેકના ઓપરેશન કરી તેને હાજા કરતા હોય છે, પરંતુ પોતાનું ઓપરેશન કરાવવા તેને બીજા ડૉક્ટર પાસે જ જવું પડે છે, તેમ આપણે બીજાની ખોટ ખામીનું ઓપરેશન કરી શકતા હોઈએ તો પણ આપણી ખોટ ખામીનું ઓપરેશન કરાવવા કોઈ બીજા પાસે જવું પડે છે. એનો મતલબ આપણને કદાચ 5, 50, 100 હરિભક્તો માનતા હોય, આપણાથી કાંઈક એ પામતા હોય, સુધરતા હોય, આપણે એને કહી અને ખૂબ સારો સમાસ કરાવી શકતા હોઈએ તો પણ આપણે કોકની આગળ એની જેમ જ રહીએ એવું તો જોઈએ જોઈએ ને જોઈએ જ. આપણા કોક માથે હોવા જોઈએ કે આપણને હંમેશા નિશાન બનાવી શકે અને આપણી કાંઈ પણ ખોટ ખામી હોય તો કહી શકે. આપણે કાંઈ ભગવાન નથી, સર્વતંત્ર સ્વતંત્ર મૂર્તિ થઈને બેહીએ તો કાંઈક ન કરવાનું થાય ને પછી ઠાકોરજી નારાજ થાય. માટે નિર્માની થવું અને બીજા પાસે જવું એમાં જ આપણું ભલું છે. મન ધાર્યું કરવાથી અનેકનું બગડ્યું છે ને મોટા કહે તેમ કરવાથી અનેકનો ઝપાટામાં મોક્ષ થયો છે. માટે કોઈ કૃપા કરીને કહેતા હોય, ભૂલ બતાવતા હોય તો નિર્માની થઈ સ્વીકારવી, પણ માનમાં આડોડાઈ ન કરવી. જેમ કાદવમાં ધોવાથી કપડું ઉજળું થાય નહીં, તેમ મનમુખી અહંકારીનો ક્યારેય મોક્ષ થાય નહીં. માટે જે આપણને આપણી ભૂલ બતાવે તેને તો આપણે આપણા ભગવાન જેવા સમજવા, તો નિર્માની રહેવાય, વાત મનાય, તરત સુધારો થાય અને જટ સુખી થવાય. બહુ જ સારી અત્યંત કામની મોક્ષ માર્ગે ચાલેલા પ્રત્યેક મુમુક્ષુ માટે પ્રાણ જેવી આ વાત છે કે આપણું કલ્યાણ કરે, આપણું ભલું કરે એવા જે કોઈ મોટા સંતો ભક્તો ભગવાને આપણને આપ્યા હોય એ બધાની પાસે માન મૂકી દાસના દાસ સરળ થઈને રહેવું કે એમને કાંઈ પણ કહેવું હોય તો કહી શકે, આપણે માની શકીએ, સુધારી શકીએ. ઇતિ શ્રી સ્વામિનારાયણીય ભક્ત આખ્યાન મધ્ય ચતુર્થ પ્રકરણે શિવલાલ શેઠના આખ્યાનમાં બિલખાના બાવાજીનું કલ્યાણ કર્યું એ નામે 19મો અધ્યાય થયો. આજે રવિવાર છે, આપણને સૌને રવિ સભાનો લાભ મળશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા
संग में अब आए हैं जेते संत हरि जन भयो ते ते सब है मुक्त अनादि ही स्वभाव अब भूल गए ते ही स्वभाव अब भूल गए ते ही सहजानंद स्वामी महाराज नी जय।